नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। अपने धोरण 11-8 में भूगोल विषय में पृथ्वी की आंतरिक रचना विषय बात चालू है। त्यारे प्रश्न नंबर 4 भूगर्भनी जानकारीना स्त्रोतोना प्रकार केटला छे, जेमा प्रत्यक्ष स्त्रोतनी माहिती आपो। भूगर्भनी जानकारीना स्त्रोत केटला प्रकारना छे अने प्रत्यक्ष स्त्रोतनी माहिती आपो। तो भूगर्भनी जानकारीना बे स्त्रोतो छे, एक प्रत्यक्ष अने बीजू परोक्ष, बराबर। तो आपणे तेमां प्रत्यक्ष स्त्रोत विषे आपणे जानकारी मेळववानी छे। तो भूगर्भ विषे जानकारी मेळववा माटे बे स्त्रोतो छे। प्रत्यक्ष स्त्रोत छे तेना पण पाछा बीजा बे प्रकार छे, एक ऊंडी खीणो तथा खनिज तेल मेळववा करेला ऊंडा क्षार, बीजू ज्वाळामुखी प्रस्फोटन। तो पहला आपणे ऊंडी खाणों तथा खनिज मेळववा माटे करेला ऊंडा क्षार विषे माहिती मेळवशुं। विश्वनी ऊंडामां ऊंडी सोनानी खाण दक्षिण आफ्रिकानी छे। विश्वमां ऊंडामां ऊंडी सोनानी खाण दक्षिण आफ्रिकानी रोबिन्सन खाण छे, जे विश्वमां सौथी मोटामां मोटी सोनानी खाण गणवामां आवे छे। लगभग तेनी ऊंडाई 4 किमी छे। आजे आफ्रिकानी रोबिन्सन खाण छे सोनानी, तेनी ऊंडाई केटली 4 किमी, 4 किलोमीटर सुधी ते ऊंडाई धरावे छे। त्यारबाद आर्कटिक महासागरमां कोला क्षेत्रमां, आर्कटिक महासागरमां आवेला कोला क्षेत्र नामना विभागमां 12 किमी सुधी, 12 किलोमीटरनी ऊंडाई सुधी क्षार काम थई शक्यू छे। आर्कटिक महासागरनी अंदर जे कोला नामनो विस्तार छे तेमा 12 किलोमीटर सुधी, 12 किलोमीटरनी ऊंडाई सुधी तेमा क्षार काम थई शक्यू छे। 6,370 किलोमीटरनी सरेराश त्रिज्या धरावती आ पृथ्वी, सरेराश 6,370 किलोमीटरनी सरेराश त्रिज्या धरावती आ पृथ्वी पर जे रहता माणसो छे ते भूगर्भ तरफनो पेटाळ प्रवेश भूगर्भ विषेनी विगत माहिती आपी शक्यो नथी। पृथ्वी पर वसता कोईपण मानवी भूगर्भनी अंदरनो जे माहिती छे એ હજી મેળવી શક્યું નથી, માત્ર આપણે તેની શું એક ધારણા બાંધી શકીએ છીએ, જે એના ધ્રુવો છે એની અંદરના જે પદાર્થો છે એને ધ્યાનમાં લઈ અને આપણે આજે માહિતી છે એ માત્ર માહિતી મેળવી શકીએ છીએ। ત્યારબાદ જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે તેમાંથી નીકળતો લાવારસ એ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે, જે અંદર જ્વાળામુખી પ્રસ્ફોટન થયા બાદ જે અંદરથી નીકળેલો લાવારસ છે તેનો ઉપયોગ વૈજ્ઞાનિક શોધખોળ માટે કરવામાં આવે છે। છતાં પણ એ વાતની જાણકારી મળી શકતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર આવેલો હશે। લાવારસ એ બાબતની સાબિતી આપે છે કે પૃથ્વીની ઊંડાઈના વિસ્તારમાં પદાર્થો ગરમ ગરમ મેઘમાના સ્વરૂપમાં છે, જે અંદરથી નીકળતો લાવારસ છે એટલો બધો ગરમ હોવાના કારણે વૈજ્ઞાનિકો એવું સાબિત કરી શક્યા છે કે જે પૃથ્વીના પેટાળમાં મેઘમાં છે, લાવા છે,
એ ગરમ સ્વરૂપમાં હશે કે ભૂગર્ભ તરત. એટલા માટે કહી શકે છે કે જે પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભમાં જે પૃથ્વી પર પૃથ્વીના ધ્રુવ પર જે ઉપરના પોપડા પર જે તાપમાન છે એના કરતાં પણ વધારે તાપમાન ભૂગર્ભમાં રહેલું છે એ માત્ર જે જ્વાળામુખી પ્રસ્ફોટન થયા બાદ અંદરથી નીકળેલો આ મેઘમાં છે એના આધારે કહી શકે છે. આગળ પાંચમો પ્રશ્ન, શિયાળ એટલે શું? શિયાળ એટલે શું? બરાબર, તો મૃદાવરણનો પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. મૃદાવરણનો જે ઉપરનો પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ માત્ર 33 કિમી જાડાઈ ધરાવે છે. પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. આ આવરણને શિયાળ કહે છે. રેતી અને એલ્યુમિનિયમનું જે પાતળું પડ આવેલું છે એને શિયાળ કહેવામાં આવે છે. શિયાળમાં એસઆઈનો અર્થ સિલિકા એટલે કે રેતી અને એલનો અર્થ એટલે એલ્યુમિનિયમ એવો થાય. આ બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ બે અંગ્રેજી અક્ષરો લઈને આ આવરણને શિયાળના નામે ઓળખવામાં આવે છે. શિયાળની નીચેના પડમાં કે સ્તરમાં સાઈમાં એટલે સિલિકા અને મેગ્નેશિયમનું બે મિશ્રણ, બરાબર, એ બંનેનો પ્રથમ અક્ષર શિયાળનો અને મેગ્નેશિયમનો બંનેનો પ્રથમ અક્ષર લઈએ એટલે સાઈમાં કહેવાય છે. એને જમીન ખડકો માટે મોટે ભાગે શિયાળના બનેલા છે. મેગ્નેશિયમ અને જમીનના જે અંદરના પદાર્થો છે એ મોટા ભાગે મેગ્નેશિયમ અને રેતીના બનેલા છે. શિયાળ અને સાઈમાના બંધારણમાં સિલિકોન ખનિજ દ્રવ્ય સમાન જોવા મળે. આગળ આપણે હવે એમાં છઠ્ઠો પ્રશ્ન, ભૂગર્ભ વિશે ટૂંક નોંધ લખો. ભૂગર્ભ વિશે ટૂંક નોંધ લખો. ભૂગર્ભ છે એ પૃથ્વીનું અંતિમ આવરણ છે. પૃથ્વીનું અંતિમ આવરણ એટલે કે ભૂગર્ભ. ભૂગર્ભને નિફે પણ કહેવામાં આવે છે. મિશ્ર આવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીના પડને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આ મિશ્ર આવરણ છે, આ પૃથ્વીનું જે કેન્દ્ર છે, પૃથ્વીના કેન્દ્રથી કેન્દ્ર સુધીના આ પડને, અહીંથી અહીંયા સુધીના આ પડને અને ભૂગર્ભ કહેવામાં આવે છે. ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે, કારણ કે ભૂગર્ભ છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ જતું હતું. પૃથ્વીના કેન્દ્ર તરફ આકર્ષાય છે એટલા માટે તેને ધાતુપિંડ, ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે પૃથ્વીનો વિસ્તાર આશરે 2900 કિમી ઊંડાઈથી લઈને પૃથ્વીના કેન્દ્ર સુધી છે. પૃથ્વીના કેન્દ્રથી અહીંથી લઈને અહીંયા સુધીનો ભાગ છે ભૂગર્ભનો, એની ઊંડાઈ 2900 કિમી સુધીની છે. આ સ્તરમાં નિકલ અને લોહખનિજ દ્રવ્યો મુખ્ય આવેલા છે. આ ભૂગર્ભનો આ ભાગ છે, આટલો ભાગ છે, એમાં લોખંડ અને નિકલ એ બંને ખનિજ દ્રવ્યો આવેલા છે. આ સ્તરના બે ઉપવિભાગો છે. જે આ ભૂગર્ભ છે, ભૂગર્ભના બે ઉપવિભાગો, એક
बाह्य कोर अने बीजू आंतरिक कोर, बराबर। एटले के आंतरिक भूगर्भ अने बाह्य भूगर्भ। जे बाह्य भूगर्भ छे ए पृथ्वीना केन्द्र स्थाने थी अने भूगर्भनी वच्चे आवेलू छे, ज्यारे आंतरिक कोर छे, आंतरिक भूगोल छे ए पृथ्वीनी सपाटी थी भूगर्भनी अंदरना भागमां आवेलू छे। बाह्य भूगर्भ घणुं करीने तरल अने अर्धतरल अवस्थामां, आ तरल अने अर्धतरल अवस्थामां જોવા મળે છે, જેની ઘનતા આશરે 5 ગ્રામ ઘન સેમી છે। આંતરિક ભૂગર્ભને આ અંદરના ભાગને નિફ્ય તરીકે ઓળખવામાં આવે છે। એની ઘનતા 13 ગ્રામ ઘન સેમી છે, જે અંદરનો ભાગ છે એની ઘનતા 13 ગ્રામ ઘન સેમી છે, તેથી તે અતિ વધારે દબાણ સૂચવે છે। પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેની સ્થિરતાનો ગુણ, આ ધાતુઓ અંદર આવેલા છે લોહ અને નિકલ, એ બંને આધારે બંને ભૂગર્ભને આધારી છે। અસ્તુ, જય ગુરુદેવ।